હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના એક નવા ટોપિકની ચર્ચા કરી. તો મિત્રો, નવા ટોપિકની ચર્ચા કરું એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર હજી નવા છો મિત્રો, તો આજે સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં, અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટની એક્ઝામ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે ફરીથી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એનો એક નવો ટોપિક એટલે કે પ્લાન્ટ ફર્ટિલાઇઝેશન પાર્ટ ટુ, આપણે વનસ્પતિમાં ફલન ભાગ બે વિશે ચર્ચા કરીશું. ભાગ એકમાં આપણે થોડીક પ્રોસેસ જોઈ હતી, આગળ આજે ચર્ચા કરીશું અને આખો વિડીયો પૂરો કરીશું ફર્ટિલાઇઝેશન કે ફલનના. તો હંમેશાની જેમ મિત્રો, છેક સુધી લખતા રહેજો. વચ્ચે વચ્ચે તમને ઇન ફ્યુચર યાદ રાખવું હોય તો લખવું જરૂરી છે, અને લખશો તો મિત્રો ઇન ફ્યુચર તમે વાંચી પણ શકશો. એટલા માટે છેલ્લે સુધી વિડીયો જોજો અને વચ્ચે નોંધ કરતા રહેજો. તો આપણે શરૂઆત કરી ભાગ બેની. તો પહેલાં મેં તમને સૌથી પહેલાં ચાર સ્ટેપ કીધા હતા કે પરાગરજ સ્ત્રીકેસર વચ્ચે આંતરક્રિયા થાય છે, પરાગાશયનો સ્ત્રાવ થાય છે, પરાગરજનું અંકુરણ થઈ ચૂક્યું છે, પરાગનલિકાનો વિકાસ પણ થઈ ચૂક્યો છે. હવે આજે જે આપણે સ્ટેપ ભણવાના છીએ, પરાગનલિકાનું ભ્રૂણપુટમાં પ્રવેશ, પ્રથમ જન્યુનું ફલન અને દ્વિતીય જન્યુનું ફલન, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યારે ફલનની ક્રિયા પૂર્ણ થશે. હેડ, તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કે પરાગનલિકાનો ભ્રૂણપુટમાં પ્રવેશ. તો સૌથી પહેલાં ભ્રૂણપુટમાં પ્રવેશ થાય એના પહેલાં આપણે ચર્ચા કરી દઈએ ભ્રૂણપુટની અંદર જે ભાગો છે એની વિશે વાત કરી દઈએ. તો જે આ સૌથી પહેલાં ઉપરનો જે ભાગ લખ્યો છે, આ જે ભાગ છે એ દ્વિતીય ધ્રુવકાય છે. અહીંયા લખું છું, તે દ્વિતીય ધ્રુવકાય છે, દ્વિતીય ધ્રુવકાય છે, જેની અંદર બે કોષ કેન્દ્રો આવેલા હોય છે. સૌથી પહેલાં વાત કરી દઈએ છે, આ નામદેશનની વાત કરી દઉં છું એટલા માટે. આ જે નીચેના ભાગ છે, આ નીચેનો જે ભાગ છે હું ગ્રીન પેનથી દોરું છું, એટલે કે આ ભાગ છે એ અંડપ્રસાદન છે. અંડપ્રસાદન ભાગ છે. વચ્ચે જે છે ભાગ, મેં તમને વચ્ચેનું વાત કરું છું, આ વચ્ચે જે ભાગ છે એ પણ એક અંડપ્રસાદનનો જ ભાગ છે. વચ્ચેનું જે દ્વિતીય ધ્રુવકાય વચ્ચે આવેલું છે, એનું કોષ રસ આજુબાજુ આવેલું છે, તો આ પણ વચ્ચેનો એ ભાગ છે. નીચે વાત કરીએ તો આ બંનેની વાત કરીએ તો એ નરજન્યુઓ છે, બંને નરજન્યુઓ છે. અને અહીંયા વાત કરું તો આ જે છે પરાગ નલિકા છે, યલો કલરની જે તમને દેખાય છે એ પરાગ નલિકા છે, રાઈટ? તો હાલ આપણે આ ભણવાના છીએ, આપણે પરાગ નલિકાનો ભ્રૂણપુટમાં પ્રવેશ થાય છે ત્યારે મિત્રો શું પ્રક્રિયા થાય છે એની ચર્ચા આપણે કરીશું. તો આટલો ભાગ જે છે ભ્રૂણપુટ વિશે આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. હું નામદેશન આકૃતિ દોરું છું એક સરસ બીજી મજાની, રાઈટ? તો આપણે અહીંયા ભ્રૂણ જે અંડક છે એની ચર્ચા કરીએ. અંડક આ રીતે હોય છે, અંડકની આપણે ચર્ચા કરીએ. જે રીતે આ અંડક મેં અહીંયા દોરેલું છે, અંડકની અંદર આ ભ્રૂણપુટ આવેલું હોય છે, અને ભ્રૂણપુટની અંદર ત્રણ કોષો હોય છે, એક અંડકોષ હોય છે અને બીજા બે સહાયક કોષો આવેલા હોય છે. સહાયક કોષો આ રીતે આપણે ઘાટા દોરીએ છીએ અને અંડકોષ વચ્ચે છે. વચ્ચે દ્વિતીય ધ્રુવકાય આ રીતે આવેલું હોય છે અને ઉપર ત્રણ પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે, રાઈટ? ઉપરની સાઈડ અહીંયા, રાઈટ? તો આ ત્રણ પ્રતિધ્રુવીય કોષો છે, અહીંયા હું લખું છું પ્રતિધ્રુવીય કોષો, રાઈટ? આ રીતે ઉપર ત્રણ પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે, રાઈટ? આ વચ્ચે ધ્રુવકાય આવેલા હોય છે, નીચે બે સહાયક કોષોને અંડકોષ હોય છે. હવે જે પરાગ નલિકાનો ભ્રૂણપુટમાં પ્રવેશ થાય છે, તમે આ જોઈ શકો છો, યેલો કલરની પરાગ નલિકા છે જે નીચેથી એટલે કે જે બીજ છિદ્ર તરફથી નીચેથી પ્રવેશે છે. તમે જોઈ શકો છો નીચે તરફથી આ પ્રવેશે છે. એકચ્યુઅલી વાત કરી તો જે પરાગ નલિકા છે ત્રણ રીતે પ્રવેશી શકે છે. કે સીધી સપોઝ કે આ અંડક છે, રાઈટ? આ અંડકમાં સીધી પરાગ નલિકા પ્રવેશે તો એને કેલેઝોગેમી કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ચેલેઝોગેમી અથવા કેલેઝોગેમી કહેવામાં આવે છે, રાઈટ? ફરીથી કહું છું, કેલેઝોગેમી. જો સીધી પરાગ નલિકા આવી રીતે નીચે ઉપરથી મતલબ તલપ્રદેશના ભાગથી પ્રવેશે તો એને કેલેઝોગેમી કહીશું આપણે. જો સાઈડમાંથી પ્રવેશે છે, મિત્રો યાદ રાખજો, સાઈડમાંથી પ્રવેશે છે, સાઈડમાંથી એટલે કે અહીંથી આ બાજુથી બંને બાજુથી પ્રવેશે, સાઈડમાંથી પ્રવેશે છે, રાઈટ? તો એને આપણે કહીશું મેસોગેમી. મતલબ કે બંને બાજુથી પ્રવેશે છે તો એને આપણે કહીશું મેસોગેમી. એટલે કે આ રીતે અંડક છે એની અંદર આ રીતે આ બાજુથી જે પરાગ નલિકા પ્રવેશે તો એને કહીશું આપણે મેઝોગેમી. મિત્રો યાદ રાખજો, મેઝોગેમી કહીશું, રાઈટ? એવી જ રીતે જો નીચેથી એટલે કે બીજ છિદ્ર તરફથી પ્રવેશે છે, અંડછિદ્ર તરફથી પ્રવેશે છે, નીચેનો ભાગ છે અહીંયા હું દેખાડું છું, તો નીચેનો ભાગ એટલે કે આ ભાગ, તો આ ભાગથી નીચેથી પ્રવેશે છે જે પરાગ નલિકા, રાઈટ? તો એને કહીશું પોરોગેમી. મિત્રો યાદ રાખજો, જે માઇક્રોપાલ તરફથી પ્રવેશે છે, પોરોગેમી. ફરીથી કહું છું, પોરોગેમી. તો આપણે જે હાલ ભણી રહ્યા છીએ પોરોગેમી જ છે, પોરોગેમી સાથે ભણી રહ્યા છીએ, રાઈટ? તો આપણે થોડુંક લૂછીને ફરીથી હું તમને સમજાવી દઉં. ફરીથી અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર, રાઈટ? હું અહીંયા કાઢી દઉં છું, ઉપર બે લેબલ કર્યા છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, આપણે અલગ બ્લેક પેનથી જોઈ જેથી ખબર પડે કે પરાગ નલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી રહી છે. અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતે, રાઈટ? હવે ભ્રૂણપુટમાં પ્રવેશે છે, કેવી રીતે પ્રવેશે છે તો અહીંયા બતાવું તમને કે આ રીતે પરાગ નલિકા ભ્રૂણપુટમાં પ્રવેશે છે. એટલે સૌથી પહેલાં એ જે સહાયક કોષ છે એની અંદર પોતાના
જે નરજન્યુઓ છે એ મુક્ત કરે છે. સૌથી પહેલાં એક સહાયક જન જે સોરી એક નરજન્યુ છે એ મુક્ત કરે છે, એટલે સહાયક કોષ છે વિઘટન પામી જાય છે. ફરીથી કહું છું, આ સહાયક કોષ છે શું થઈ જાય છે, વિઘટન પામી જાય છે, અને પછીથી આ બીજો સહાયક કોષ પણ વિઘટન થઈ જાય છે. રાઈટ, ફરીથી કહું છું, નરજન્યુઓ એ મુક્ત કરે છે સહાયક કોષમાં, સહાયક કોષ વિઘટન પામી જાય છે, અને આ રીતે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ થાય છે. પ્રવેશ થવા માટે આ સહાયક કોષની બાજુમાં રાઈટ એક ફરીથી કહું છું, અહીંયા એક ફિલિફોર્મ જેવા એપરેટસ આવેલા હોય છે, તંતુ આવેલા હોય છે, અહીંયા બ્લેક કલરથી દોરું છું. આ તંતુ આવેલા છે જે દિશા આપે છે પરાગનલિકાને અંદર પ્રવેશવા માટે. ફરીથી કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પરાગનલિકાની અંદર પ્રવેશવા માટે આ જે સહાયક કોષો છે, જે બાજુમાં છે અંડકોષની બાજુમાં આ સહાયક કોષો બે છે, એ સહાયક કોષોની બાજુમાં એક ફિલિફોર્મ એપાર્ટસ આવેલા હોય છે, એટલે કે તંતુ આવેલા હોય છે, જે પરાગનલિકાને અંદર જવા માટે એક દિશા આપે છે. અને ફરીથી કહું છું, નલિકા જ્યારે બી અંદર જશે ત્યારે તરત જ જે નરજન્યુઓ છે એ બહાર નીકળશે, બંને નરજન્યુઓને એક સહાયક કોષનું વિઘટન થઈ જશે અને ફલનની ક્રિયા આગળ ધપશે, અને બીજો સહાયક કોષ પણ આ રીતે વિઘટિત થાય છે. રાઈટ, તો આપણે આગળ જઈએ તો આ રીતે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ થાય છે. ત્રણ પ્રવેશની માર્ગ છે. જો સીધા ઉપરથી થાય, આ રીતે ઉપરથી થશે, તો એને ફરીથી કહું છું કેલેઝોગેમી કહેવાય, અથવા ચેલેઝોગેમી કહીશું આપણે જો વચ્ચેથી પરાગનલિકા પ્રવેશે છે. રાઈટ, તો એને મેસોગેમી કહીશું. જો નીચેથી પરાગનલિકા પ્રવેશે છે તો એને પોરોગેમી કહીશું. મોસ્ટ પોરોગેમી આપણે ભણીએ છીએ નીચેથી અંદર પ્રવેશે છે ત્યારે. રાઈટ, તો આ રીતે પરાગનલિકાને દિશા તંતુઓ આપે છે જે સહાયક કોષોની બાજુમાં આવેલા હોય છે. તંતુ જે અંદર પરાગનલિકાને પ્રવેશ આપે છે, પરાગનલિકા સહાયક કોષમાં ખુલે છે. નેક્સ્ટ વાત કરીએ પ્રથમ જન્યુનું ફલન. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બતાવી દઉં, આમ ત્રણ સહાયક કોષો છે. તમે અહીંયા બે સહાયક કોષો છે, એક આ અને આ બે સહાયક કોષો છે. આ વચ્ચે છે એ અંડકોષ છે, અહીંયા રેડ કલરનો બતાડેલો છે એ અંડકોષ છે, પ્રાથમિક અંડકોષ છે. અને આ વચ્ચે જે છે બે કોષ કેન્દ્રો છે, દ્વિતીય ધ્રુવકાય છે. અહીંયા હું લખું છું દ્વિતીય ધ્રુવકાય. રાઈટ, અને ઉપર ત્રણ જે છે એ પ્રતિધ્રુવીય કોષો છે, પ્રતિધ્રુવીય કોષો, જે મેં આગળ તમને નામદર્શન કરીને બતાડેલા છે પ્રતિધ્રુવીય કોષો છે. તમે લાઇનસર પ્લે લિસ્ટમાં મારા વિડીયો જોશો તો લાઇનસર આ ચેપ્ટરના બધા જ વિડીયો લાઇનસર તમને મળી જશે. પહેલેથી છેલ્લા સુધી ટોપિક વાઇઝ મૂક્યા છે તો તમને બધી જ ખબર પડશે. આગળનો વિડીયો જોવો જરૂરી છે આ લેબલ માટે. રાઈટ, તો પ્રતિધ્રુવીય કોષો છે ઉપરના. હવે હું તમને કહું પ્રથમ જન્યુનું ફલનની વાત કરીએ તો સૌથી પહેલાં તમે આ બ્લેક કલરની એક લાઇન દેખાય છે એ એકચ્યુઅલી પરાગ નલિકા છે, જ્યાં રીતે ભ્રૂણપૂટમાં પ્રવેશે છે અને એનું પ્રથમ જન્યુ મુક્ત કરે છે. અને આ પ્રથમ જન્યુ છે એ ફરીથી કહું છું આ સહાયક કોષમાં જાય છે, સહાયક કોષમાં પ્રવેશે છે પ્રથમ જન્યુ, એટલે સહાયક કોષનું વિઘટન થઈ જાય છે. એટલે અહીંયા હું વિઘટન કરી દઉં છું. જો આ રીતે વિઘટન થઈ ચૂક્યું છે સહાયક કોષનું, તમને અહીંયા બીજો એક સહાયક કોષ દેખાતો નથી. એટલે વિઘટન થાય છે અને આ પ્રથમ જે આ જે દેખાય છે બ્લેક બ્લેક ટપકું એ એકચ્યુઅલી નરજન્યુ છે, એ પ્રથમ નરજન્યુ છે. એ પ્રથમ નરજન્યુ આ રેડ કલરના અંડકોષ સાથે મળે છે. ફરીથી કહું છું, રેડ કોષના અંડકોષ સાથે મળે છે, એટલે પ્રથમ જન્યુનું ફલન થાય છે. અને ફલન થઈને અને આ જે બને છે એ બનશે યુગ્મનજ. ફરીથી કહું, સૌથી પહેલાં યુગ્મનજ બને છે. મિત્રો યાદ રાખજો, સ્ટેપ બાય સ્ટેપ પરીક્ષામાં પૂછાય છે એટલા માટે હું તમને કહી દઉં, સૌથી પહેલાં યુગ્મનજ બનશે. આ રીતે એક નરજન્યુ છે એ જે અંડપ્રસાદન છે એના અંડકોષ સાથે મળે છે, અને પછીથી આ જે બીજો જે સહાયક કોષ છે એનું પણ, આ જે સહાયક કોષ છે, સહાયક કોષ છે, એનું પણ વિઘટન થઈ જશે. રાઈટ, તો હવે એક અહીંયા યુગ્મનજ બની ચૂક્યું છે કે પ્રથમ જન્યુનું ફલન થઈ અને યુગ્મનજ બને છે. નેક્સ્ટ વાત કરીએ આપણે દ્વિતીય જન્યુનું ફલન થાય છે, મતલબ કે આ યુગ્મનજ બની જાય છે. આ વચ્ચેનો અંડકોષ છે યુગ્મનજ બન્યો છે, આ વિઘટન થઈ ચૂક્યું છે, આ યુગ્મનજ બની ચૂક્યું છે. આપણે યુગ્મનજને અલગ પેનથી દેખાડી એટલે તમને ખબર પડે. સપોઝ કે આ યુગ્મનજ બની ગયું છે જે 2N છે મિત્રો. રાઈટ, તો અહીંયા લખું છું યુગ્મનજ, યુગ્મનજ. એના પછી અહીંયાથી આ પરાગનલિકામાંથી આપણે બ્લેક કલરથી દેખાડીએ, આ જે પરાગનલિકામાંથી દ્વિતીય, મતલબ કે દ્વિતીય જન્યુ એ બહાર નીકળે છે. દ્વિતીય જન્યુ છે આ દ્વિતીય ધ્રુવકાય સાથે જોડાણ થાય છે, એટલે જે રચના બને છે એ 3N બનશે. ફરીથી કહું છું, જે રચના બને છે એ 3N રચના બને છે, જેને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહીએ છીએ આપણે. અહીંયા હું લખ્યું છું PEN, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે. અહીંયા હું લખું છું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હવે બની ચૂકી છે, જે 3N હોય છે વચ્ચે, કારણ કે બે દ્વિતીય ધ્રુવકાયના કોષ કેન્દ્રો હતા અને એક નરજન્યુ ભેગું થયું, એટલે 3 બનશે 3N, જેને કહેવાશે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. રાઈટ, તો હવે જે રચના બની છે આ રીતે તમે જોઈ શકો છો. રાઈટ, હું બતાવું છું આ વચ્ચે જે બન્યું છે PEN બન્યું છે, જે 3N હોય છે. આપણે અલગ પેનથી દેખાડીએ રાઈટ કે આ જે વચ્ચે બન્યું છે એકચ્યુઅલી સોરી આપણે અલગ પેનથી ફરીથી દેખાડીએ જેથી તમને ખબર પડી શકે. આ વચ્ચે જે બન્યું છે
એ 3N બન્યું છે, જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે, રાઈટ? આ 3N હશે અને આ જે યુગ્મરજ બન્યો હશે એ 2N બન્યો છે, રાઈટ? તો આ 3N છે અને 2N છે, જેને આપણે નામ આપ્યું આ યુગ્મરજ છે, અને આ જે બન્યું છે 3N એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બની ચૂક્યું છે, રાઈટ? ઇન ફ્યુચર આ પ્રતિધ્રુવીય કોષો પણ શું થઈ જાય છે, વિઘટિત થઈ જાય છે. આ ત્રણ કોષો પણ વિઘટિત થઈ જાય છે. તો હવે બચે છે ભ્રૂણપુટની અંદર ખાલી યુગ્મરજ અને દ્વિતીય ધ્રુવકાય બચે છે. એના સિવાય આજુબાજુ ન્યુસિલેજ, એટલે કે આ બાજુ પ્રદેહના કોષો પણ આજુબાજુ આવેલા હોય છે. આ પ્રદેહના કોષો પણ આજુબાજુ આવેલા હોય છે મિત્રો, રાઈટ? તો ઇન ફ્યુચર હવે આ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે પશુફલન ઘટનાઓ શું થાય છે, મતલબ કે પાછળ આ ફલન થયા પછી યુગ્મરજનું શું બને છે અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું શું બને છે. આ ઘટના જે મેં તમને બતાવી એ ફલનની પ્રક્રિયા હતી. ક્યાં રીતે ફલન થાય છે, બે વાર ફલન થાય છે, મતલબ કે એક નરજન્યુ અને બીજું નરજન્યુ ભાગ લે છે, એટલા માટે આને બેવડું ફલન પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, અને બેવડું ફલન પણ આપણે કહીશું, કારણ કે અહીંયા બે જન્યુઓ, નરજન્યુઓ, અંડ મતલબ કે સ્ત્રીજન્યુ અને માદાજન્યુ બે ભાગ લે છે, એટલા માટે એને બેવડું ફલન આપણે કહીએ છીએ. તો મિત્રો, બેવડું ફલન શબ્દ કેમ આપવામાં આવે હવે તમને ખબર પડી ગઈ હશે, અને ઓલમોસ્ટ આપણે ફલન વિશે ચર્ચા કરી દીધી છે ડિટેલની અંદર, રાઈટ? તો ડબલ ફર્ટિલાઇઝેશન જે શબ્દ છે એ એકચ્યુઅલી નોસ્ચિન નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો યાદ રાખજો, નોસ્ચિન આપણે સ્પેલિંગ લખીએ તો NAWSCHIN, નોસ્ચિન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. અને જે લીલીવેમ અને ફ્રુટિલેરિયા પ્લાન્ટની અંદર શોધવામાં આવ્યું હતું, ફરીથી કહું છું, ફ્રુટિલેરિયા પ્લાન્ટની અંદર શોધવામાં આવ્યું હતું ડબલ ફર્ટિલાઇઝેશન, એટલે કે બેવડું ફલન, રાઈટ? તો આ રીતે આપણે ફલનની પ્રક્રિયા સમજ્યા મિત્રો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જોઈશું, ચર્ચા કરીશું આગળ કે ફલન પછીની કઈ ઘટનાઓ થાય છે, એટલે કે આ યુગ્મરજનું શું બને છે અને દ્વિતીય ધ્રુવકાય મતલબ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું શું બને છે. પણ મિત્રો, યાદ રાખવા જેવી બાબત એ છે કે સૌથી પહેલાં યાદ રાખજો, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે અને પછી બેવડું મતલબ કે જે આ યુગ્મરજ છે એનો વિકાસ થાય છે. પણ યાદ રાખજો, યુગ્મરજ પહેલાં બને છે, પછી જ આ 3N એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે, અને વિકાસ પહેલાં થાય છે પ્રાથમિક ભ્રૂણકોષ કેન્દ્રનો, પછી વિકાસ થાય છે યુગ્મરજનો, એટલે એમાંથી ભ્રૂણ પછી બને છે, રાઈટ? તો આ રીતે સ્ટેપ યાદ રાખવા જરૂરી છે, પરીક્ષામાં સ્ટેપ પૂછાઈ શકે છે મિત્રો, રાઈટ? તો ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો જરૂરથી ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર જરૂરથી કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી પણ છે mevadamanishwan@gmail.com, ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો. તો ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.